સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. એ જોઈને ડરી ગયો અને અવાજ નીકળી ગયો, હે નારાયણ નારાયણ. નારાયણ નામનો એનો 10મો સૌથી નાનો દીકરો હતો. જે વાત નારાયણને બોલાવ્યા છે, ક્યાં તો યમના દૂતોની સામે વિષ્ણુના દૂતો આવી ગયા અને વિષ્ણુના દૂતોએ કહ્યું કે નહીં, અમે આને લઈ જશું. અને કહ્યું કે ભાઈ, નારાયણ તમારા નારાયણનું નામ નહીં, એ નારાયણ એ એના દીકરાનું નામ લીધું છે. અને બંને વચ્ચે ત્યારે સંવાદ થયો કે ગમે તે હોય પણ અંતે નામ તો લીધું છે નારાયણનું જ. તમારા દીકરાનું નામ છે એ અંતે તો મારા નારાયણના નામની નકલ જ છે. અને એ નારાયણના નામની નકલ છે એટલે ગીતાજી સ્પષ્ટ કહે છે કે અંતકાલે મામેવ સ્મરણમ મુક્ત્વા કલેવરમ, અંતિમ સમયે જો મારું નામ પણ લઈ લેવામાં આવશે તો એને મુક્ત કરી દેવામાં આવશે. એટલે અંતિમ સમયે નામ આવ્યું એટલે વિષ્ણુના દૂત તરીકે એની વરણી થઈ. અજામિલનું ચરિત્ર સમજાવે છે. આપણે એમ કે આલોની છેલ્લે આપણે નામ લઈ લેશું પણ છેલ્લે નામ ન લઈ શકાયો. આખી જિંદગી નામ લીધું હોય ને તો અંતિમ સમયે નામ યાદ આવે. શા માટે આપણે બધાને ગંગા જળ પીવડાવીએ છીએ, યમુના જળ પીવડાવીએ છીએ? કે ગંગા જળ અને યમુના જળ જો અંદર જાય તો અંદર કોઈ દિવસ નામ લીધેલું હોય તો બહાર આવશે. જેને લીધેલું જ નામ ન હોય તો બહાર ક્યાંથી આવે? એટલે મને આદ્ય ગુરુ શંકર યાદ આવે. એને પણ કહેવું પડ્યું, જે એકદમ જ્ઞાનના ઉપાસક, જે જ્ઞાનના ઉપાસક, જે જ્ઞાનનો પહાડ કહેવાય, એ પણ કાશીમાં નીકળ્યા તો કાશીની અંદર એક વૃદ્ધ 80 વર્ષનો ડોસો એ વ્યાકરણની તૈયારી કરતો હતો. ડુકરોઈ 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 નામનો ધાતુ પાકો કરતો હતો. ત્યારે શંકરાચાર્યથી રહેવાનું નહીં અને એનાથી પણ બોલી જવું પડ્યું કે કંઈ ભાઈ છેલ્લે ટકશે નહીં, તારે જો કંઈક નામ જ લેવું હોય તો ગોવિંદનું નામ લે. એ ગોવિંદનું નામ આખી જિંદગી લીધેલું હશે ને તો અહીંયા આવશે. જેમાં આખી જિંદગી રહતી હોય ને એમાં અંતિમ સમયે મતી જાય, અને અંતિમ સમયે જેમાં મતી જાય ને તો અંતિમ સમયે ગતિ ભગવાનમાં જાય. એના માટે આખી જિંદગી ભગવાનનું નામ લેવું પડે. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોડમગે પ્રાપ્તે સંનિહિતે મરણે નહીં નહીં રક્ષતે દુઃખ રોઈ તરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોડમગે પ્રાપ્તે સંનિહિતે મરણે નહીં નહીં રક્ષતે રોય કરે. ભાગવતી તો ત્યાં સુધી કહે કે પતિત સ્ખલિતો ભગ્ન સંદ્રષ્ટ તપ્ત આહત. કદાચ પતિત પડતી વખતે પણ રામ બોલાઈ જાય, માણસની મુક્તિ થઈ જાય. સ્ખલિતો ભગ્નઃ, સ્ખલિત એટલે લપસી જતા હોય ત્યારે પણ રામ બોલાઈ જાય, માણસનું કલ્યાણ થઈ જાય, યમની યાતના ભોગવવી ન પડે. ભગ્નઃ, પગ ભાંગી જાય, શરીર ભંગ થઈ જાય, ત્યારે પણ જો રામ બોલાઈ જાય, કૃષ્ણ બોલી જાય, મુરલીધર બોલાઈ જાય તો પણ યમની યાતના મળતી નથી. વિવશ થઈને પણ જો બોલાઈ જાય તો એક પણ યમની યાતના મળતી નથી. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનનિ જઠરે શયનમ પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનનિ જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દો ગોવિંદમ ભજ મોડમગે.
પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે કોઈ કરણે. એટલે ભગવાન ગોવિંદ નું ભજન કર, ભગવાન નું નામ લીધેલું હશે તો અંતિમ સમય આવશે. બાકી તો આખી જિંદગી હાય હાય કર્યું હોય તો છેલ્લે પણ અંદરથી હરી હરી ન નીકળે, હાય હાય જ નીકળે. આખી જિંદગી પૈસા ગણ્યા હોય તો અંતિમ સમયે પણ પૈસા ગણવાની જ વાત યાદ આવે. આખી જિંદગી વેપાર કરેલો એ વૃદ્ધ પુરુષ મરવાની પથારી ઉપર પડ્યો હતો ત્યારે પોતાના દીકરાઓ ત્રણે ત્રણ હાજર હતા અને પિતાનો હાથ પકડી ત્રણેય દીકરાઓ ઉભા હતા. ત્યારે પૂછ્યું કે મારા ત્રણેય દીકરાઓ અહીંયા હાજર છે? તો કે હા. ત્યારે બાપાએ કહ્યું કે તો દુકાને કોણ છે? અંતિમ સમયે પણ દુકાનની યાદ આવે. આખી જિંદગી દુકાનની ચિંતા કરી હોય તો આપણે ક્યાંથી આવ્યા છે, ક્યાં જવાનું છે, એ વિચાર આપણી અંદર વારંવાર આવવો જોઈએ. આ દુનિયા છે, સ્વપ્ન છે. જેમ તમે જાગો અને સ્વપ્ન નિરર્થક છે એમાં દુનિયા પણ નિરર્થક છે. સાચા તો પરમાત્મા એક જ છે, એટલે એનું ભજન કરવું જોઈએ. કામે જનની કો મે દાત ઇતિ પરિભાવય સર્વમ સારં સ્વમ જ્ઞાત્વા સ્વપ્ન વિચારં. અજ ગોવિંદમ અજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોહમતે પ્રાપ્તે સન છેલ્લે અફસોસ થયો. એ જ પ્રાયશ્ચિત છે. અફસોસ થયો કે આખી જિંદગી મેં આ કર્યું, છેલ્લે પણ નારાયણ નામ બોલવાથી પણ એટલો બધો ભગવાન કૃપાળુ છે કે મને યમની યાતના ન મળી. આંખોમાંથી આંસુ પડી ગયા છે. ધન્ય છે ભગવાનનું નામ, અને ભગવાનનું નામ પણ એટલું બધું મોટું છે. અફસોસ થયો ને, એ જ સૌથી મોટું પ્રાયશ્ચિત છે. આપણે એમ થાય કે છેલ્લે આપણે પણ નામ લઈ લેશું, પણ એમ નામ ન લેવાય. એક ગુજરાતીનું પેપર હોય અને એ ત્રણ કલાકના પેપરમાં બધા પ્રશ્નો યાદ રહી જાય એટલે વિદ્યાર્થી આખું વર્ષ ગોખે. ખાલી ત્રણ કલાકના પેપરમાં લખી શકાય એ ત્રણ કલાકમાં યાદ આવી જાય એટલે આખું વર્ષ મહેનત કરવી પડે. એમ અંતિમ સમયે ભગવાનનું નામ યાદ આવી જાય ને, આખી જિંદગી કથાઓમાં જઈને દયાળુ દ્વારિકાવાળા ગાવું પડે તો છેલ્લે દ્વારિકાવાળો યાદ આવે. બાકી અંતિમ સમયે કોઈ દિવસ આવવાનું નથી. રતિ હોય તો મતિ જાય અને મતિ થાય તો ગતિ થાય. અને યમના દૂતો પહોંચ્યા યમ પાસે કે આવું બધું શું છે, કે અંતિમ સમયે તમારું નામ નારાયણનું નામ લઈ લીધું ને એ સમયે એની મુક્તિ થઈ. આખી જિંદગી વેશ્યાઓ સાથે રહ્યો, એને પાપ કર્યા, લૂંટફાટ કરી, એની ગતિ ન હોવી જોઈએ. ત્યારે યમે કહ્યું કે એ નારાયણના નામને તમે શું સમજો. અને ભાગવતનો ઉપદેશ આપ્યો છે કે ભાગવત ધર્મ કહેવાય, ભગવાનના ભક્તનો ધર્મ છે આ. અને 12 લોકો આ ભાગવત ધર્મને જાણનારા છે. સ્વયંભૂ નારદ શંભુ કુમારક કપિલો મનુ. એક તો સ્વયંભૂ બ્રહ્મા જાણે, નારદ જાણે, શંભુ એટલે શંકર જાણે, સનત કુમારો, કપિલ, મનુ, પ્રહલાદ, જનક, ભીષ્મ, બલિ, સુખદેવજી અને યમ, આ દ્વાદશ ભાગવત ભટાહા, આ 12 ભાગવતજીને ભગવાનને જાણનારા છે. પરીક્ષિતે અહીંયા પ્રશ્ન કર્યો છે, સૃષ્ટિ વિષયક પ્રશ્ન કર્યો છે કે આ દક્ષનું પછી શું થયું? જે દક્ષને મસ્તક લગાડવામાં આવ્યું હતું બકરાનું, એ દક્ષનું શું થયું ને એ પૂછવા સાથે પ્રશ્ન કર્યો છે. એટલે કહ્યું કે એ દક્ષે વિંધ્યાચળમાં જઈ અને વિંધ્યાચળમાં રહીને અગમર્ષણ તીર્થમાં ત્રિકાળ સ્નાન કરી અને હંસ ગુહ્ય નામના સ્તોત્રથી ભગવાનનું આરાધન કર્યું છે. 12 શ્લોક છે હંસ ગુહ્ય સ્તોત્રના. અને બકરાનું મુખ લગાડેલું હતું એટલે રહી ન શક્યા. છેલ્લે એ ભગવાનનું યજન કરતાં કરતાં પોતાનું શરીર એણે પછાડી દીધું ને એ શરીરનું વિલીનીકરણ કરીને ફરી નવું શરીર ધારણ કર્યું દક્ષે. નવસર્જન થયું ને પંચજનની પુત્રી અસિકની સાથે એના લગ્ન થયા અને એનાથી 10,000 પુત્રો થયા જેને હરિયસ્વ કહેવાય. દક્ષે કહ્યું કે જાઓ તમે બધા જ્ઞાન લઈ આવો નારદજી પાસે. નારદજી બધાને સંન્યાસી બનાવી દીધા. ફરી સંતાનોની ઉત્પન્ન થઈ. એ અસિકનીથી ફરી 5,000 પુત્રો ઉત્પન્ન થયા જેને શબલાસ્વ કહેવામાં આવે. એ પણ નારદજી પાસે ગયા, એને પણ સંન્યાસી બનાવી નાખ્યા. દક્ષે કહ્યું કે સૃષ્ટિનો ક્રમ આગળ વધારવા માટે
બ્રહ્માજીએ મને ઉત્પન્ન કરેલો છે ને તમે વારંવાર આને સંન્યાસી બનાવો છો, હું શ્રાપ આપું છું નારદ આપને, તસ્માલ લોકેસુ તે મૂઢ ન ભવેત ભ્રમત પદમ, તમે સતત ને સતત ક્યાંય રોકાશો નહીં, સતત બધી બધા લોકમાં ફરે જ રાખશું. નારદજી ભગવાનના ભક્ત છે, શ્રાપ માથે ચડાવ્યો છે કે આ શ્રાપ આપ્યો એ સારું, હું ભક્તિનો સંદેશ દરેક લોકોમાં પહોંચાડી શકીશ, મારું નારાયણનું નામ દરેક જગ્યાએ પહોંચાડી શકીશ. અને એ નારાયણનું નામ લેતા લેતા નારદજી ત્યાંથી નીકળી ગયા. અને આ દક્ષને અસિકનીથી 60 પુત્રીઓ થઈ, એમાં 10 ધર્મ સાથે પરણાવી, 13 કશ્યપ સાથે પરણાવી, 27 ચંદ્રમા સાથે પરણાવી, 2 ભૂત સાથે પરણાવી, 2 અંગીરા સાથે પરણાવી, 2 કુશાશ્વ સાથે પરણાવી અને 4 તાર્ષ નામના બ્રાહ્મણ સાથે પરણાવી. જે 10 ધર્મ સાથે પરણાવી તેના નામ છે ભાનુ, લંબા, કકુમ, ભામી, વિશ્વા, સાધ્યા, મરુતવતી, વસુ, મુહૂર્તા અને સંકલ્પા. અને તાર્ષ નામના કશ્યપ બ્રાહ્મણને 4 દીકરીઓ પરણાવી હતી. આમાં જવાબ છે, ઘણા બધા લોકોને એમ થાય આ કદ્રુને વિનતા કોણ છે, આ કદ્રુને વિનતા બીજી કોઈ નહીં, તાર્ક્ષ નામના કશ્યપ નામના તાર્ક્ષ બ્રાહ્મણને જે પરણાવવામાં આવી હતી એ 4 પત્ની, વિનતા, કદ્રુ, પતંગી અને યામિની. આ પતંગીથી જે થયા એ બધા પક્ષીઓ થયા, યામિનીથી થયા છે એ પતંગિયા થયા, શલભ જેને કહેવાય એ બધા પતંગિયા થયા. વિનતાથી ગરુડ અને અરુણ થયા, વિનતાના 2 દીકરા છે ગરુડ અને અરુણ, અને કદ્રુના દીકરા થયા એ નાગ થયા, સર્પો થયા. અને પછી કશ્યપ સાથે જે 13 પરણાવવામાં આવી એનાથી આખી સૃષ્ટિ થઈ. એટલે તમને કોઈ ગોત્ર ન યાદ આવે ને ત્યારે કશ્યપ ગોત્ર બોલી જાઉં, કારણ કે આખી સૃષ્ટિ કશ્યપમાંથી ઉત્પન્ન થઈ. કશ્યપ સાથે જે 13 પત્નીઓ પરણી એમાં અદિતિથી જે પુત્રો થયા એ આદિત્ય થયા, દિતિથી પુત્રો થયા એ દૈત્યો થયા, દનુથી પુત્રો થયા 61 દાનવો થયા, દ્વીર, મુધા, શંબર, હયગ્રીવ નામના, કાષ્ટા નામની પત્નીમાંથી ઘોડા થયા, અરિષ્ટામાંથી ગંધર્વો થયા, સુરસામાંથી યાતુધાન નામના રાક્ષસો થયા, ઈલા નામની પત્નીમાંથી વૃક્ષો થયા, મુનિમાંથી અપ્સરાઓ થઈ, સુરભિ નામની પત્નીમાંથી ગાયો થઈ અને ક્રોધવશા નામની પત્નીમાંથી વીંછી થયા. આપણે એમ થાય તમને જ્યારે પણ વીંછી કરડે ને ત્યારે એક અનુભવ કરવો, બોલો અઘેડો આવે ને, અઘેડો, અઘેડાના પાન તોડી અને હાથમાં ચિમોરી નાખવા, બોલી નાખવાનું રીમ ક્રોધ વશાયે નમઃ, એ જ ક્ષણે તમને વીછી ઉતરી જશે. એટલે ક્રોધ વશાથી તામરા નામની પત્નીથી બાજ અને ગીધ થયા, શર્મા નામની પત્નીથી વાઘ થયા અને તિમી નામની પત્નીમાંથી જળચર જંતુઓ થયા. અને એ જળચર જંતુઓ થયા એનાથી આખી સૃષ્ટિ આગળ વધી છે. દૈત્યોની નાની બહેન રચનાના લગ્ન ત્વષ્ટા સાથે થયા, અને જેવા ત્વષ્ટા સાથે થયા, નારાયણ નારાયણ ભજમન લક્ષ્મી
નાની બેન રચના સાથે વિવાહ થયા, એનાથી બે સંતાનો થયા, સન્નિવેશ અને વિશ્વરૂપ. ઇન્દ્રની સભામાં બિરાજતા બૃહસ્પતિ ઊભા ન થયા અને ઇન્દ્ર સાથે બૃહસ્પતિનો થોડો ઝઘડો થઈ ગયો અને એ ઝઘડો થવાના કારણે ઇન્દ્રે કહ્યું કે નીકળી જાઓ બહાર. બૃહસ્પતિ રિસાય અને અંતર્ધ્યાન થઈ ગયા. હવે ગુરુ કોને બનાવે? જે નારાયણ કવચની વિદ્યા જાણતો હોય એ જ ગુરુ બની શકે. એટલે નારાયણ કવચની વિદ્યા જાણનારો હોય એ ગુરુ બની શકે. આમાં એવું છે કે ભાઈ બાજુમાં પાણીની બોટલ પણ રાખો, બાજુમાં સિંગદાડિયા પણ રાખો, બાજુમાં ખાખરા પણ રાખો. લાગે એવું ભોજન ન થવાના કારણે કદાચ એવું થઈ જાય. એટલે એમાં કંઈ અહીંયા આખે જે વિશ્વરૂપ દેવતાઓના ગુરુ બન્યા છે. દેવતાના ગુરુ વિશ્વરૂપ શા માટે? તો કે એ રિસાઈને જતા રહ્યા બૃહસ્પતિ, અને જે નારાયણ કવચની વિદ્યા જાણતા હોય એ ગુરુ બની શકે. અને નારાયણ કવચના સુંદર વિવરણ આપેલું છે, જે નારાયણ કવચનો પાઠ કરીને જાય, નારાયણ કવચના પાઠવાળા વ્યક્તિને એક પણ જગ્યાએ ક્યાંય પણ બીમારી નથી આવતી અને કવચના રૂપમાં રહે છે. જલે સુમામ રક્ષતુ મત્સ્ય મૂર્તિ યાદો ગણેભ્યો વરુણસ્ય પાશાત સ્થલેષુ માયા વટુવા મનોવ્યા ત્રિવિક્રમખે વતુ વિશ્વરૂપ. હે પરમાત્મા, જળની અંદર વરુણના પાસથી જળ જંતુઓથી મારી રક્ષા કર. હે મત્સ્ય નામના દેવતા, માયાથી મારું રક્ષણ કર. હે આકાશમાં વિશ્વરૂપ નામના દેવતા, મારું રક્ષણ કર. એમ આપણે પણ કહીએ કે અમારું રક્ષણ ચારે બાજુથી થાય. એ રીતના વિશ્વરૂપ હતા, એ રોજ દેવતાઓ માટે યજ્ઞ કરતા, પણ આહુતિ આપતા દાનવોને. એના મામાનો પક્ષ હતો, એ દાનવોનો પક્ષ હતો, અને આ દાનવોનો પક્ષ હતો એટલે ગુપ્ત રીતે આહુતિ આપતા. એના ત્રણ મુખ હતા વિશ્વરૂપના. એક મુખ હતું, એક મુખથી એ રસ સોમરસ પીતા, અને એ ત્રણેય મુખો દ્વારા એ આ વિશ્વરૂપ યજ્ઞ તો કરતા. એક મધ્ય એક તરફથી એ દારૂ પીતા, અને એક મુખથી અન્ન ખાતા. આ ત્રણ મુખા વિશ્વરૂપને યજ્ઞ કરનાર હતા. પણ ઇન્દ્રને ખ્યાલ આવ્યો કે આ એના મોસાળમાં દાનવોને આપે છે. ઇન્દ્રએ હાથમાં ખડગ લઈને મસ્તક કાપી નાખ્યું છે. જેવું જ મસ્તક કપાઈ ગયું, ઇન્દ્રએ મસ્તક કાપી નાખ્યું, એટલે બ્રહ્મહત્યા લાગી. અને આ બ્રહ્મહત્યા ચાર લોકોએ લીધી. હવે હું સંક્ષેપમાં કથા લઈ લઉં છું, મારે વિસ્તારપૂર્વક લેવી હતી. પણ એવું છે કે એક મિનિટ માટે એક વખત લિંક તૂટે એટલે પછી એ લિંક માટે સમજી લો અડધો કલાક સુધી પાછું સેટ થવું પડે. એટલે હું ઇન્ટરવેલ નથી રાખતો, કારણ કે માનસ પટલ ઉપર એક ચિત્ત બેસી ગયું પછી કનૈયાથી તમારું મન હટે જ નહીં. અહીંયા મસ્તક કાપી નાખ્યું ને ચાર ભાગમાં એ બ્રહ્મહત્યા લાગી,
એ બ્રહ્મ હત્યાને ચાર ભાગમાં વહેંચી છે. સ્ત્રીઓએ લીધી છે, જલે લીધી છે, જમીને લીધી છે અને વૃક્ષોએ લીધી છે. જે બંજર ભૂમિ છે એ બંજર ભૂમિ બીજી કોઈ નથી, એ પાપનો ભાગ છે, બ્રહ્મ હત્યાનો ભાગ. આ પાણીમાં પરપોટા અને સેવાળ થાય બીજું કંઈ નહીં, પાપનો ભાગ છે. વૃક્ષની અંદર ગુંદ થાય છે એ પાપનો ભાગ છે. અને સ્ત્રીઓની અંદર જે ધર્મના દિવસો આવે એ પાપનો ભાગ છે. એટલે આપણે એના હાથનું અન્ન ન જમીએ, આપણે એને દૂર રાખીએ. આનું પણ વિશેષ વિવરણ છે. પણ આ બધાને આશીર્વાદ પણ આપ્યા, સ્ત્રીઓને આશીર્વાદ આપ્યા, સહવાસમાં પણ સહન શક્તિ રહેશે. આશીર્વાદ આપ્યા કે વૃક્ષની ડાળી જો વાવવામાં આવશે તો એ વૃક્ષની ડાળી વૃક્ષ બની જશે. જમીનમાં પણ ક્યાંય બંજર જમીનમાં ક્યાંય ખાડો નહીં પડે એવા આશીષ પણ આપ્યા છે. અને છેલ્લે પાણીને કહ્યું કે નાનો એવો વીરડો હશે, એ વીરડામાંથી પણ પાણી સતત ચાલુ રહેશે એવા આશીર્વાદ આપ્યા છે. અને આ ચારે આશીર્વાદ આપીને ચાર ભાગમાં બ્રહ્મ હત્યા લેવાઈ ગઈ છે. અને એ સમયે મંત્રોચ્ચારણ કર્યું છે એના પિતાજીએ, ત્વષ્ટાએ, કે મારા પિત્ર, મારા દીકરા વિશ્વરૂપને માર્યો. અને એ મંત્રમાં ઇન્દ્ર શત્રોર વિવર્ધસ્વ માચિરમ જહી વિદ્વિષમ, જેવો મંત્ર ઉચ્ચારણ કર્યો, રાત્રે જ મંત્રનો જાપ કર્યો, જેને કહેવાય અન્વાહાર્ય પચન અગ્નિ. દક્ષિણાગ્નિમાંથી એક દૈત્ય પ્રગટ થયો, રોજ શરીર એનું વધતું લાંબુ લાંબુ, એક બાણ જેટલો ભાગ રોજ વધતો, બળેલો ને એકદમ મોટો થયો, પહાડ જેવો કાળો, જેની દાઢી, મૂછ અને વાળ તપેલા લોખંડના તાંબા જેવા લાલ હતા. ત્રિશુળ હાથમાં હતું, કહ્યું કે આજ્ઞા કરો હું શું કરું. એક સેકન્ડમાં તમે કહેતો સમુદ્રને પી જાઓ, એક સેકન્ડમાં કહો તો આ જેટલા પણ પર્વતો છે ને મચડી નાખું. આ બધા રીતની વાત કરી છે, પણ કહ્યું કે નહીં, તું એક તો વૃત્ર જેવો છે, તું એકદમ શસ્ત્રધારી છે, એટલે હું તને એટલું જ કહું કે તારે ઇન્દ્રને મારવાનો છે, જેણે મારા દીકરાને માર્યો, તારા ભાઈને માર્યો. અને એ વૃત્રાસુરને આજ્ઞા કરી છે, વૃત્રાસુર મારવા માટે ગયો છે. બધા દેવતાઓને શસ્ત્રો મારે, દેવતાઓ બધા શસ્ત્રો તો ગળી જતો વૃત્રાસુર, હવે આ વૃત્રાસુરને મારવો હોય તો કેમ મરશે. ત્યારે કહ્યું, બધા દેવતાઓ નારાયણ પાસે ગયા. નારાયણે કહ્યું કે જેણે આ જીવન પોતાના શરીરથી મારી ઉપાસના કરી છે, વ્રત તપસ્યાથી જેનું શરીર મારા નારાયણના નામમય બની ગયું છે, એવા દધીચી નામના ઋષિ છે, એની પાસે જાઓ તો એના શરીરના હાડકાનું વજ્ર બનશે. અને એ શરીરના હાડકાનું વજ્ર બનાવવા માટે બધા ગયા છે નૈમિષારણ્યમાં. નૈમિષારણ્યમાં પોતાની સુવર્ચા નામની પત્નીને બીજા આશ્રમે મોકલ્યા છે. દેવતાઓએ હાડકા માંગ્યા, એને પોતાના હાડકા આપી દીધા છે. અને સુવર્ચાએ આ દેવતાઓને શ્રાપ પણ આપ્યો છે, તમે આ જીવન સ્વાર્થી રહેશો. એ સતી થવા માટે ગયા ત્યારે આકાશવાણી થઈ કે તમારે સતી નથી થવાનું, તમારા પેટમાં બાળક છે. એણે એક કાળો પથ્થર લઈ પેટને ચીરી નાખ્યું, પેટમાંથી બાળકને બહાર લઈ આવી અને પીપળાના વૃક્ષ નીચે મૂક્યું. એ પીપલાદ નામના ઋષિ થયા. અને સિઝેરિયનની પદ્ધતિ સૌથી પહેલાં ભારતે આપી છે સુવર્ચાએ, પેટ ચીરીને એમાંથી બાળક બહાર લઈ આવ્યો છે. અને આ પદ્ધતિ પછી પીપલાદ નામના ઋષિને છેલ્લે બ્રહ્મની પ્રાપ્તિ થઈ. એક ઉપનિષદ છે પ્રશ્નોપનિષદ, એમાં પીપલાદનું જીવન છે, પીપલાદને બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે થાય. એની પછી છ ઋષિઓ આવે ને પ્રશ્ન પૂછે છે. એટલે એ હાડકાઓમાંથી, દધીચીના હાડકામાંથી વજ્ર બનાવ્યું. અને વજ્ર લઈ અને જ્યારે ઇન્દ્ર મારવા માટે ગયા છે ત્યારે વૃત્રાસુર સામે ઉભો રહ્યો. અને વૃત્રાસુરને જે સામે દેખાણું છે એ બીજું કોઈ નહીં, વૃત્રાસુર ચતુશ્લોકી છે. અને અહીંયા વિભૂતિના માધ્યમથી શ્લોકો પણ આપણે અહમ હરે તવ પાદે કમૂલ, એનાથી એ શ્લોકો પણ જોશું સાથે અને ગાવાનો પ્રયત્ન કરશું. આટલા સુંદર શ્લોકો છે ને આનો અર્થ શું છે. આજે વામનજીને લઈ આવતા ભાઈ, ખાલી નૃસિંહ જ આવશે. વામનજી, રામજી અને કૃષ્ણ એ બધા સાંજે 6 વાગે આવશે, કારણ કે કથાઓ જેટલી છે એક પણ કથા છોડી શકું એમ નથી. અને ઘણા બધા લોકો ટીવીની સામે ભાગવત લઈને બેઠા છે, અહીંયા તો નહીં પણ ઘણા બધા વક્તાઓ સાંભળે છે આ કથાઓ. ભાગવતના સારા સારા વક્તાઓ ભાગવત ખોલીને બેઠા છે. મને કહ્યું કે અમે ભાગવત ખોલીને જ બેઠા છે, એટલે મારાથી એક પણ પાત્ર કે એક પણ વસ્તુ છોડી શકાય એમ જ નથી. એટલે કથા કદાચ 7 દિવસને બદલે 10 દિવસ થાય તો વાંધો નથી ને સોલંકી પરિવારને. ના ના, આ જે પિતૃ પાછળની કથા એટલે 7 દિવસે જ પૂરી કરી નાખી, પણ મને સમય ઘટે છે. મને એમ થાય કે હજી એકાદુ સત્ર હજી હોવું જોઈએ, રાત્રે 9 થી 12માં. લોકો આવે તો આવે, પણ આપણે કથાનું સત્ર થાય અને ઊંડાણપૂર્વક આપણે આ શ્લોકો એક એક શ્લોક સ્પર્શી જાય એમ છે. આજે મારે આ ચારે ચાર શ્લોકોના રહસ્યો કેવા છે. આ વૃત્રાસુરની સ્તુતિ સામાન્ય નથી. બેટ દ્વારિકામાં અમે ભણતા ત્યારે સુવા સમયે અમે આ 4 શ્લોકો બોલીને સૂતા.
આટલા બધા સુંદર શ્લોકો જેના અર્થ તો અદ્ભુત છે. તમારી સામે શ્લોક પણ છે. હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયા મનસ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાયઃ. કેટલું સંબોધન આપ્યું છે, સુપતે હે ગુણાસ્તે સુપતે. સુપતે એટલે ભગવાનનું નામ છે, પ્રાણવલ્લભ. હે પતિ સારા પતિ, હે પ્રાણવલ્લભ, અહમ હરે, હે હરે, તવ પાદે કમૂલ, તારા ચરણોમાં જે સેવા કરે છે એવા દાસનો પણ હું દાસ બનું. તારા ચરણ કમળોમાં અનન્ય ભાવે જે આશ્રિત થયેલા છે, તારા ચરણ જેના માટે સર્વસ્વ છે, તારા ચરણોનું જે ધ્યાન ધરે ને એવા તારા સેવકો છે, એની સેવા કરવાનો અવસર મને મળે. તારી સેવા કરવાનો નહીં, તારા ચરણોમાં જેનું ધ્યાન છે એવા તારા સેવક છે, એ સેવકની સેવા મને મળે, એ અવસર મને આગામી જન્મમાં. ભવિતાઃ અસ્મિ ભૂયઃ, મને ભવિતા, ભવિષ્યમાં પણ, અત્યારે તો સેવા કરું જ છું એટલે મને આવો વિચાર આવે, ભવિષ્યમાં પણ હું સેવા કરનારો બનું. પણ કોની? જે તારી સેવા કરે ને એની સેવા કરવાનો મોકો મને મળે. મારું ચિત્ત મંગલ ગુણોમાં સ્મરણ કરતું રહે, મારી વાણી તારા ગુણાનું વાત કરતી રહે પરમાત્મા. ન સમંજસત્વા વિરહય કાંક્ષે, સમંજસત્વ એ સમંજસ શબ્દનો મતલબ થાય, હે સર્વ સૌભાગ્યના નિધિ, સર્વ સૌભાગ્ય નિધિ, હું તમારા વિરહ પામીને સ્વર્ગ લોક, બ્રહ્મ લોક, આ ભૂતલ લોક મારે કઈ નથી જોતું. ન નાક પૃષ્ઠમ, નાક એટલે સ્વર્ગ, ન પૃષ્ઠમ મારે પાતાળ નથી જોતું, મારે બ્રહ્મ લોક નથી. ન યોગ સિદ્ધિર ન પુનર્ભવમ, મારે યોગ સિદ્ધિ નહીં, પુનર્ભવ નહીં, મારે મોક્ષ પણ નથી જોતો. મારે જો જોતું હોય તો પરમાત્મા બસ એટલું જ જોઈએ કે તું મને મળ, તારા વિરહ પામીને બીજું કઈ ન વિરહય કાંક્ષે, તારાથી વિરહમાં બીજું કઈ નથી જોતું. એક તરફ તું કહી કે એક તરફ તને સ્વર્ગ આપું, પણ ભગવાન નહીં તો મારે ભગવાન વિનાનું સ્વર્ગ નહીં, મારે ભગવાન વિનાનું પાતાળ નહીં, મારે ભગવાન વિનાનું આ ભૂમિ નહીં, મારે ભગવાન વિનાનો મોક્ષ પણ ન જોઈએ. તું હોય તો મારે બધું જોઈએ, એક બદલામાં આખી પૃથ્વી હોય, એક બદલામાં સ્વર્ગ હોય, આખું રાજ્ય બધું હોય ને એકના બદલામાં તું ખાલી એકલો હોય ને, તો મારે નારાયણી સેના નહીં, મારે હથિયાર વિનાનો નારાયણ એકલો જોઈએ, મારે કૃષ્ણની સેના નહીં, મારે સેના વિનાનો, હથિયાર વિનાનો કૃષ્ણ એકલો જોઈએ. ન વિરહય કાંક્ષે, તારા વિના કઈ ન જોઈએ. કનૈયા એ નારાયણ વૃત્રાસુર રાક્ષસ એવું કહે છે, તારા વિના કઈ નહીં, તું આવીશ તો બધું આવશે મને ખબર છે. અને આ શ્લોકમાં તો હદ કરી નાખી છે, અદ્ભુત જેને કહી શકાય, કે પરમાત્મા મારી અંદર કેવી પ્રતીક્ષા છે તને ખબર છે, મારી આતુરતા કેવી છે તને ખબર છે. પરમાત્મા વૃત્રાસુર કહે છે, મારી અંદર ઉત્કંઠા કેટલી છે ને મારી અંદર તડપ કેટલી છે. કોઈને મળવું હોય તો ચાર વસ્તુ માણસના જીવનમાં